આપેલી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરવી કોઈ પણ ત્રિજ્યા આપી હોય અને એના ઉપરથી આપણે વર્તુળ રચવું હોય તો કેવી રીતે રચી શકાય જે અહીંયા આપણે જોઈએ અહીં આપણે પાંચ સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળની રચના કરીશું એના માટે સૌથી પહેલાં આપણે માપ પટ્ટી પર પાંચ સેન્ટીમીટર જેટલું માપ લેવું પડે એના માટે માપ પટ્ટી ઉપર જીરોના સ્થાને જ્યાં અહીંયા જીરો છે ત્યાં પરિકરને અણી રાખી અને પાંચ સેન્ટીમીટર જેટલું આપણે પરિકર ખોલીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણું પરિકર પાંચ સેન્ટીમીટર જેટલું ખોલેલું છે હવે આપણે આ અવર્તુળની રચના કરવા માટે કોઈ પણ એક જગ્યાએ કેન્દ્ર ઓ લઈશું હવે અહીંયા આ ઓ બિંદુ પર પરીકરની અણી રાખી અને આપણે પરિકરને ફેવરીશું આપણે પરિકર એક જ આંટામાં કમ્પ્લીટ થાય એ રીતે ફેરવવાનું અહીંયા તમે જોઈ શકો છો કે ઓને કેન્દ્ર ગણી અને પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ બની ગયું છે આપણે અહીંયા ચેક કરવા માટે જોઈશું આપણને સ્પષ્ટપણે દેખાય છે કે આ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે અહીંયા આપણે તેની ત્રિજ્યા દોરીએ તો આ ત્રિજ્યા પાંચ સેન્ટીમીટર મળે છે આમ આ પ્રમાણે આપણને કોઈ પણ માપ આપેલ હોય તો માપપટ્ટી અને પરિકરની મદદથી કોઈપણ ત્રિજ્યાવાળું વર્તુળ રચી શકાય છે